બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ કચ્છ કડવા પાટીદાર વાડીમાં દહેગામ તાલુકાની 400 જેટલી કિશોરીઓનો સશક્ત અને સુપ્રોષિત અભિયાન કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ કચ્છ કડવા પાટીદાર વાડીમાં આજે દહેગામ તાલુકાના સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 400 જેટલી કિશોરીઓ અહીંયા ઉપસ્થિત રહેવા પામી હતી. પ્રથમ તો આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીગરભાઈ બી જનસાની, 12 વિકાસ અધિકારી, ગાંધીનગર પુરવઠા મામલતદાર માયાબેન તેમજ CDPO નીતાબેન, CDPO રાજેશ્વરી રૂપાલા તથા કર્મચારીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કિશોરીઓને મફત કાનૂની સહાય, પોક્સો એક્ટ કાયદાની કલમ વિશેની માહિતી, આરોગ્ય યોજનાની માહિતી, કિશોરીઓમાં શિક્ષણનું મહત્ત્વ અને ઓપન સ્કૂલ માટેની જાણકારી, સરકારમાં ચાલતી વિવિધ ITI અને વિશેની માહિતી, બેંકમાં કેવી રીતે ખાતું ખોલાવવું તેની માહિતી, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજના વિશેની માહિતી જેવી માહિતી આવેલા અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી અને કિશોરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વસ્થ દીકરી અને ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરું છું તે બાબતની પ્રતિજ્ઞા લઈ બાળ લગ્નનું સંકલન લેવડાવ્યું હતું. બાળ લગ્ન કરીશ નહીં, કરાવીશ નહીં અને કરવા દઈશ નહીં તેવી અધિકારીઓ દ્વારા સંકલ્પ લેવડાવ્યો અને બોર્ડ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને આજના કાર્યક્રમમાં દહેગામ શહેર અને તાલુકાની થઈને કુલ 400 જેટલી કિશોરીઓ આ કાર્યક્રમમાં હાજર રહેવા પામી હતી અને જુદા જુદા સ્ટોલો ઊભા કરીને તેમને માહિતી પ્રદાન કરવામાં આવી હતી તથા કિશોરીઓ જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવીને પોતે સ્વતંત્ર બનાવી શકે તેની માહિતી આપવામાં આવી. તાલુકાની બંને CDPO બહેનો, સુપરવાઇઝરો અને આંગણવાડી બહેનો દ્વારા આ કાર્યક્રમમાં ભારે મહેનત કરીને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુપરવાઇઝર બહેનો દ્વારા પોતાના વિસ્તારની કિશોરીઓ લાવીને તેમને જુદા જુદા પ્રકારની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અતિથિઓ, ગ્રામજનો અને મહિલાઓ હાજર રહેવા પામી હતી અને આયોજકો દ્વારા કિશોરીઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કિશોરીઓ પોતે પગ પર રહે ને સ્વાવલંબી બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી સ્થળ ઉપર આપવામાં આવી હતી. આયોજકો દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ વાનગીમાં ખૂબ જ ચટાકેદાર મીઠાઈઓ બનાવવામાં આવી હતી અને સૌએ મીઠાઈના ભરપૂર વખાણ કર્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.